તો રાજ્યના કયા કયા જિલ્લાઓ છે કે જ્યાં આગળ અત્યંત ભારે અતિભારે અને સામાન્ય વરસાદ થઈ શકે છે તે વિશે આપને જણાવી દઈએ સૌથી પહેલાં આપને જણાવી દઈએ કે આજે જે રીતની આગાહી છે તો આગામી ચોવીસ કલાકની શું પરિસ્થિતિ છે અત્યંત ભારે વરસાદ ક્યાં થઈ શકે છે કે જે લાલ કલરમાં છે અતિભારે વરસાદ ક્યાં થશે કે જે ઓરેન્જ કલરમાં છે ને ભારે વરસાદ ક્યાં થશે તે યલો કલરમાં છે શરૂઆત કરીએ લાલ રંગથી સૌરાષ્ટ્રના બે જિલ્લાઓ એવા છે કે જ્યાં આગળ અતિ ભારે વરસાદ થઈ શકે છે અત્યંત ભારે વરસાદની જે કેટેગરી છે તેમાં તે આવી રહ્યું છે જૂનાગઢ અને અમરેલી આ બે જિલ્લાઓ એવા છે સૌરાષ્ટ્રના ત્યારબાદ દક્ષિણ ગુજરાતના બે જિલ્લાઓ એવા છે કે જ્યાં આગળ અતિ ભારે વરસાદ અથવા તો તેનાથી વધુ એટલે કે અત્યંત ભારે વરસાદ થઈ શકે છે જેમાં ડાંગ નવસારી અને વલસાડ આ ત્રણ જિલ્લાઓ છે કુલ રાજ્યના પાંચ જિલ્લાઓ કે જ્યાં આગળ જેના બે જિલ્લાઓ કે જે રેડ જે જોઈ રહ્યા છો લાલ રંગ તેની નીચે છે એક ગીર સોમનાથ ને એક ભાવનગર કે જ્યાં આગળ અતિ ભારે વરસાદ થઈ શકે છે ત્યારબાદ આ જ સૌરાષ્ટ્રની બાજુમાં આવેલો દક્ષિણ ગુજરાતનો વિસ્તાર મેપમાં જે છે તે પ્રમાણે ભરૂચ નર્મદા સુરત અને તાપી આ ચાર એવા જિલ્લાઓ છે કે જ્યાં આગળ ઓરેન્જ રંગ જોઈ રહ્યા છો જેનો મતલબ છે કે અતિ ભારે વરસાદ થઈ શકે છે અને પીળો રંગ જ્યાં આગળ જોઈ રહ્યા છો એનો મતલબ છે કે ભારે વરસાદ થઈ શકે છે શરૂઆત ફરી એક વખત સૌરાષ્ટ્રની કરીએ પોરબંદર રાજકોટ અને બોટાદ આ જે વિસ્તારો છે સૌરાષ્ટ્રના ત્યારબાદ મધ્ય ગુજરાતમાં જોઈએ તો અમદાવાદ આણંદ અને વડોદરા એવા વિસ્તાર છે કે જ્યાં આગળ ભારે વરસાદ થઈ શકે છે બાકીનો જે સફેદ ભાગ આપ જોઈ રહ્યા છો ભુજ દ્વારકા જામનગર કચ્છ મોરબી સુરેન્દ્રનગર પાટણ બનાસકાંઠા મહેસાણા સાબરકાંઠા ગાંધીનગર ખેડા અરવલ્લી મહીસાગર પંચમહાલ દાહોદ અને છોટા ઉદેપુર આ એ વિસ્તારો છે કે જ્યાં આગળ સામાન્ય વરસાદ રહી શકે છે સામાન્ય વરસાદની પરિસ્થિતિ જોવા મળી રહી છે ચોવીસ કલાક માટેની આ આગાહી છે કે જેમાં પાંચ જિલ્લાઓ એવા છે કે જ્યાં આગળ અત્યંત ભારે વરસાદ થઈ શકે છે તો વરસાદને લઈને આગામી પાંચ દિવસની પરિસ્થિતિ શું છે તે અમે આજે આપને જણાવવા જઈ રહ્યા છે કારણ કે જે રીતનો વરસાદ છેલ્લા પાંચ દિવસમાં થયો છે દક્ષિણ ગુજરાત સૌરાષ્ટ્ર અનેક એવા વિસ્તારો છે જેને તરબોળ કરી દીધા છે તો કયા કયા વિસ્તારોએ હવે ધ્યાન રાખવાની જરૂર છે તે હું મેજીક કોલના માધ્યમથી આપને જણાવવા જઈ રહ્યો છું જેમાં સૌથી પહેલાં એ સમજવાની જરૂર છે કે જે રીતે વરસાદ આવી રહ્યો છે તો જે દક્ષિણ ગુજરાતના વિસ્તારો છે જેમાં છેલ્લા પાંચ દિવસમાં વરસાદ સારો થયો છે તો આગામી પાંચ દિવસમાં વધુ થશે જેમાં વલસાડ જે છે તે આપ જોઈ રહ્યા છો કે ત્રણ ઇંચ વરસાદ જોવા મળી રહ્યો છે બેલીપોરામાં ત્રણ ઇંચ વરસાદ આગામી પાંચ દિવસમાં વાસદામાં ત્રણ ઇંચ વરસાદ વ્યારાની અંદર ત્રણ ઇંચ વરસાદ આહવાની અંદર ત્રણ ઇંચ વરસાદ જોવા મળશે નવાપુરામાં અઢી ઇંચ જેટલો વરસાદ બારડોલીમાં ત્રણ ઇંચ જેટલો વરસાદ સુરતની અંદર સવા બે ઇંચ જેટલો વરસાદ થશે સાથે ઉમરપાડાની અંદર બે ઇંચ વરસાદ છે વાંકલની અંદર એકથી દોઢ ઇંચ વરસાદ છે દેડિયાપાડાની અંદર બે ઇંચ વરસાદ છે જે આવનાર પાંચ દિવસ માટે ખૂબ જ મહત્વનું છે તે તમામ દક્ષિણ ગુજરાતના વિસ્તારોમાં સતત વરસાદ થતો જોવા મળશે અને ભારે વરસાદની પણ શક્યતાઓ જોવા મળી રહી છે ત્યારબાદ વાત કરીએ ધીમે ધીમે મધ્ય ગુજરાત તરફ જઈએ તો ભરૂચની અંદર એક ઇંચ રાજપીપળાની અંદર સવા ઇંચ જેટલો જે વરસાદ છે તે જોવા મળી રહ્યો છે આ સિનોરની અંદર એક ઇંચ જેટલો વરસાદ છે છોટાઉદેપુરની અંદર એકથી દોઢ ઇંચ વરસાદ છે બોડેલીમાં દોઢ ઇંચ વરસાદ છે ડભોઈમાં સવા ઇંચ વરસાદ છે જંબુસરની અંદર એક ઇંચ વરસાદ છે અને દહેજમાં એક ઇંચ વરસાદ છે આ સાથે વડોદરામાં પણ એક ઇંચ વરસાદ જોવા મળી રહ્યો છે બોરસદમાં એક ઇંચ વરસાદ છે આણંદમાં એક ઇંચ વરસાદ છે ગોધરાની અંદર દોઢ ઇંચ જેટલો વરસાદ છે દાહોદની અંદર એક પોઈન્ટ પંચાવન એટલે કે દોઢ ઇંચ જેટલો વરસાદ અહીંયા પણ જોવા મળી રહ્યો છે ડાકોરની અંદર એક ઇંચ વરસાદ છે મહેમદાબાદમાં સવા ઇંચ વરસાદ છે તારાપુરની અંદર એક ઇંચ જેટલો વરસાદ છે મધ્ય ગુજરાતની પણ જો વાત કરીએ તો અમદાવાદની અંદર અહીંયા દોઢ ઇંચ જેટલો વરસાદ છે કપડવંજમાં દોઢ ઇંચ વરસાદ છે ગાંધીનગરની અંદર દોઢ ઇંચ વરસાદ છે ઉત્તર ગુજરાત તરફ જઈએ તે પહેલાં સૌરાષ્ટ્રના વિસ્તારોની પણ ચર્ચા કરી લઈએ કે સૌરાષ્ટ્રના વિસ્તારોમાં શું પરિસ્થિતિ છે કારણ કે વરસાદ જે છે તે સૌરાષ્ટ્રમાં કહેર મચાવી ચૂક્યો છે અનેક વિસ્તારોની અંદર હાલમાં જે દ્રશ્યો છે તે પ્રમાણે જે આંકડાઓ છે તે પ્રમાણે ભાવનગરની અંદર એકથી સવા ઇંચ વરસાદ થશે આગામી પાંચ દિવસમાં ત્યારબાદ તળાજાની અંદર બે ઇંચ વરસાદ છે સોનગઢમાં બે ઇંચ છે પાલિતાણામાં બે ઇંચ છે મહુવામાં બે ઇંચ છે રાજુલામાં બે ઇંચ છે કુંડલામાં બે ઇંચ છે ઉનામાં બે ઇંચ જોવા મળી રહ્યો છે તો મોટા ભાગના જે વિસ્તારો છે જેમાં જૂનાગઢ પણ આવી ગયું કે જ્યાં આગળ બે ઇંચ વરસાદ છે પોરબંદરમાં પણ બે ઇંચ છે કુતિયાણામાં બે ઇંચ છે ઉપલેટામાં બે ઇંચ છે જેતપુરની અંદર અંદાજીત દોઢ ઇંચ જેટલો વરસાદ છે બાબરાની અંદર દોઢ ઇંચ છે ગોધરામાં પણ એક ઇંચ જેટલો વરસાદ જોવા મળી રહ્યો છે તો આ તમામ વિસ્તારો છે જસદણ સૌરાષ્ટ્રના કે જ્યાં આગળ સારો એવો વરસાદ જોવા મળી રહ્યો છે અને સરેરાશ જે વરસાદના આંકડાઓ છે તે બેથી અઢી ઇંચના સૌરાષ્ટ્રની અંદર જોવા મળી રહ્યા છે હવે વાત કરીએ ઉત્તર ગુજરાતની ઉત્તર ગુજરાતની શું પરિસ્થિતિ છે તે જાણી લઈએ કારણ કે ઉત્તર ગુજરાતમાં પણ સારો એવો વરસાદની શક્યતા આવનાર સમયની અંદર છે શરૂઆત વિરમગામથી કરીએ એકથી દોઢ ઇંચ વરસાદ અહીંયા જોવા મળી રહ્યો છે માણસામાં એક ઇંચ વરસાદ છે પ્રાંતિજમાં દોઢ ઇંચ વરસાદ છે મોડાસાની અંદર એક ઇંચ વરસાદ છે હિંમતનગરમાં દોઢ ઇંચ વરસાદ છે પ્રાંતિજમાં જે રીતે વાત કરી વડનગરમાં એક ઇંચ છે સિદ્ધપુરમાં એક ઇંચ છે પાટણમાં અડધો ઇંચ જેટલો વરસાદ છે અને મોટાભાગનો જે મહેસાણા સહિતનો ઉપરનો ઉત્તર ગુજરાતનો જે વિસ્તાર છે તે તમામ વિસ્તારોની અંદર સુઈ ગામ સુધીના વિસ્તારોની અંદર એકથી દોઢ ઇંચ વરસાદ જોવા મળી રહ્યો છે આ તરફ કચ્છ અને વિસ્તારો જે છે ત્યાં આગળની પણ પરિસ્થિતિ એવી છે કે વરસાદ આવનાર પાંચ દિવસમાં એક થી દોઢ ઇંચ જોવા મળી રહ્યો છે મોટાભાગના જે વિસ્તારો છે જેમાં ખાવડા લખપત ગુવા નવગીરી નયોરના સિસગઢ માંડવી મુંદ્રા ગાંધીધામ બચાવ બધાજ વિસ્તારો એવા છે કે જ્યાં આગળ 1 થી 1.2 ઇંચ વરસાદ જોવા મળી રહ્યો છે તો આવનાર 5 દિવસ તે માટે પણ મહત્વના છે કારણ કે જૂન કરતાં હંમેશા જુલાઈમાં વધારે વરસાદ જોવા મળ્યો છે અને જ્યારે આખી પેટર્ન બદલાઈ ગઈ છે ત્યારે વધુ એક વરસાદ જુલાઈની અંદર આગામી 5 દિવસમાં જોવા મળી શકે છે પરેપલીની અપડેટ્સ અમે આપ સુધી પહોંચાડતા રહીશું આપ જોડાયેલા રહો ગુજરાતની નંબર 1 ન્યૂઝ ચેનલ ન્યૂઝ 8 ગુજરાતી સાથે વરસાદની તમામ અપડેટ્સ સૌથી પહેલા ન્યૂઝ 8 ઇટીંગ ગુજરાતી પર